तो अगर समाचारमां સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વર્ષોથી ચુડાવાસીઓને પાણીનો પ્રશ્ન રહ્યો હોય છે ત્યારે આખરે વાસમો કંપની દ્વારા પીવાના પાણીની લાઈન કામગીરી હાથ ધરવામાં આવી હોય તો કામગીરી દરમિયાન સરપંચ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ભ્રષ્ટાચારની રાહ ઉઠી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ કરી તપાસણીમાં ચુડા શહેરમાં વાસમા યોજના અંતર્ગત 5 કરોડથી વધુના ખર્ચે પાણીની ટાંકી સમ પાણીની લાઈન કામ મંજૂર કરવામાં આવ્યું છે પાણીની લાઈનના કામોમાં ભ્રષ્ટાચારની રાહ ઉઠી જેમાં ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ પાણી સમિતિના સભ્યોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસણી કરવામાં 22,000થી વધુ વસ્તી ધરાવતા ચુડા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો હલ કરવા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના પ્રયાસ થકી 9 લાખ લીટર ટાંકી 15 લાખ લીટર સંપ અને લાઈન નખાવા રૂપિયા 5 કરોડથી ઉપર મંજૂર કરવામાં આવ્યા ચુડા ગામમાં પાણીની લાઈન નાખવાનું કામ હાથ ધરાયું ત્યારે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે ચુડાના સરપંચ કનૈયાલાલ ઉપસરપંચ જીતેન્દ્રસિંહ ઝાલા અને ગ્રામ પંચાયતની પાણી સમિતિના સભ્યોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરી હતી મારું નામ ઝાલા જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ હું ચુડા ગામનો ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અત્યારે ચુડા ગામમાં 5,43,62,089 રૂપિયાના ખર્ચે વાસમો યોજના મંજૂર થઈ છે હાલ ગામમાં કામ ચાલુ છે વાસમો યોજનાનું અને અનેક જગ્યાએ ગામમાંથી રજૂઆતને ફરિયાદો આવે છે કે ભાઈ કામ પ્લાન એસ્ટિમેટ મુજબ થતું નથી લાઈન ખાલી ફૂટ ફૂટને 1.5 ફૂટ જ નાખે છે અને જૂની લાઈનોમાં જોઈન્ટ આપે છે નવી લાઈનો નાખતા નથી જે નાના નાના વિસ્તાર છે અહીંયા નવી લાઈનો નાખી છે બરોબર અને પ્લાન એસ્ટિમેટ મુજબ કોઈ કામ થતું જ નથી ગામની રજૂઆત છે બધા સભ્યોની પાણી સમિતિની રજૂઆત છે તો કે આમનું પેમેન્ટ સ્ટોપ કરી દો આજે અમારી જનરલ બોર્ડની મિટિંગમાં ઠરાવ થયો છે કે આમનું પેમેન્ટ સ્ટોપ કરી દો અને પ્લાન એસ્ટિમેટ મુજબ આપની પાસે કામ કરાવો કારણ કે હાલ ચુડા 40 વર્ષથી પાણી વગર હેરાન થાય છે અને આ યોજનાનો લાભ લીધા પછી બીજા 25 વર્ષ કોઈ યોજનાનો લાભ પાણીનો મળે નહીં એ માટે ગામ હેરાન ન થાય એ માટે અમારે કામ પ્લાન એસ્ટિમેટ મુજબ કરાવવું છે એનો એન્જિનિયર પાણી સમિતિનો પાણી પુરવઠાનો જે રહ્યો વાસમોનો ઈ એન્જિનિયર હાજર રહેતો નથી આડેધડ ગામમાં કામ ચાલુ કરે છે ખોદકામ કરે છે કોઈ પંચાયતને કે પાણી સમિતિને કોઈ જાતની જાણ નથી કરતા કે આ વિસ્તારમાં અમે કામ કરવાના છીએ અહીં લાઈન નાખવાના છીએ બધે 1.5 ફૂટ લાઈન નાખી છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે એટલા માટે આનું પેમેન્ટ સ્ટોપ કરી દેવું અને કામ પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરાવવું અને વાસમો વાળાને જ્યાં કામ કરવાનું હોય ત્યાં પંચાયતને જાણ કરે આજે આ વિસ્તારમાં અમે કામ કરવાના છીએ ત્યાં અમે પાણી સમિતિ વાળા હાજર રહેશું સરપંચ હાજર રહેશે ઉપસરપંચ તમામ સભ્યો પાણી સમિતિ હાજર રહેશે અને ગ્રામજનોએ હાજર રહેશે આમાં ગ્રામજનોનું કહેવું છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે આવડા કોઈ પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરતા નથી જે લાઈન નાખવાની હોય 3.25 ફૂટ 1 મીટર નીચે રેતી નાખવાની હોય ઉપર રેતી કોઈ જગ્યાએ કંઈ નાખવામાં આવતું નથી તે એમની મન ફાવી રીતે કામ કરે છે તો આના માટે અમારી ઉપર રજૂઆત છે આની તપાસ કરો મહીપતભાઈ મેટાલિયા સાથે લાઈવ 24 ન્યૂઝ ચુડા